बनासकांठा जिला में सरकारी हॉस्पिटल होय के बाळकोनी खानगी हॉस्पिटल तमाम स्थळों पर भीड़ जामेली छे अने तेनुं कारण छे बाळकों में वधेला वायरल फ्लूना केस। देश अत्यारे आगामी समय में आवनारी संभवित कोरोनानी त्रीजी लहेरनी तैयारी करी रह्यो छे, तेवामां अचानक बनासकांठा जिल्लामां बाळकों में वायरल फ्लूना केसों में वधारो थता चिंता वधी गई छे। वर्तमान समय में नाना बाळकों में तावना केसों वधी गया छे अने मोटा भागे 10 वर्षथी नानी उमरना बाळकों में बीमारीनुं प्रमाण वधारे जोवा मळी रह्युं छे। तबीबो पण जणावी रह्या छे कि अत्यारे वायरल फ्लू धरावता नानी उमरना बाळको सारवार माटे वधारे आवी रह्या छे अने वर्तमान समय में जे रीते वायरल फ्लूना केसों में वधारो थई रह्यो छे त्यारे वायरल फ्लू अने कोरोना वायरसना लक्षणों समानता धरावता होवाथी लोकोए आ बाबते गंभीरता राखवी जरूरी छे। बाळकों में ताव अने सर्दीना लक्षणों जणाय तो तात्कालिक सारवार माटे लई जवुं जेथी कोरोना वायरसनी संभवित त्रीजी लहेरथी बची शकाय। बहु समय उचित आ प्रश्न छे અને લોકોએ આ ટાઈમમાં સાચવવાની જરૂર છે તો આપણે સહેલાઈથી આમાંથી બહાર પણ આવી શકશું। વાયરલ ઇન્ફેક્શન એટલે કોઈ પણ જુદા જુદા જે પ્રકારના વાયરસ હોય છે એ પૈકીના કોઈ વાયરસથી થતું તાવ અને શરદી ખાંસીની બીમારી, જેનું પ્રમાણ છેલ્લા અઠવાડિયાથી રોજબરોજ લગભગ મોટાભાગના દર્દીઓ આ જ બીમારી લઈને આવતા જોવા મળ્યા છે અને એમાં ખાસ કરીને નાની ઉંમરમાં બહુ પ્રમાણ અત્યારે ચાલી રહ્યું છે। અને આપણે પહેલાં પણ અનુભવ્યું એ પ્રમાણે વાયરસની કોઈપણ બીમારી હોય એ ઝડપથી એકમાંથી જે એના સંપર્કમાં આવે એ બીજામાં થતી હોય છે, એટલે અત્યારે આપણે એક બાજુ તૈયારી કરી રહ્યા છીએ કે કોરોનાનો ત્રીજો વેવ આવે તો શું કરવું, અને કોરોનાના લક્ષણો અને અત્યારનો જે વાયરસ છે એમાં મોટે ભાગે ફ્લૂના કેસ વધારે છે, એમાં લગભગ શરૂઆતના સિમ્પટમ એક જ જેવા હોય છે, આની અંદર ન્યુમોનિયાનું થવાનું પ્રમાણ થોડુંક ઓછું હોય છે અને પહેલાંમાં ઝડપથી ન્યુમોનિયા થતો એટલો જ ફરક હોય, એટલે એ જે ડિફરન્સ ખબર પડે ત્યાં સુધી તો ખાસું મોડું થઈ જાય છે, એટલે કદાચ હજુ સુધી કોરોનાના કેસ ચાલુ નથી થયા, પણ આવા પરિસ્થિતિમાં જો કોરોનાના કેસ પણ ચાલુ થાય તો બહુ જ નક્કી કરવું બહુ મુશ્કેલ થઈ પડે કે શરૂઆતના લક્ષણો છે આ ફ્લૂ વાયરસના લીધે છે કે કોરોના લીધે, એટલે બેટર છે કે આ બધામાં પડ્યા સિવાય આ બીમારીઓ સામે જ આપણે રક્ષણ મળે એવું ઘરના છોકરાઓને અને મોટેરા પોતા કાળજી લેતા થઈ જાય તો કોરોના સામે પણ ભય ન રહે અને આ બીમારીમાંથી પણ સ્વસ્થતા જાય। કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરનો ખતરો આગામી સમયમાં મોટો પડકાર બનશે ત્યારે વર્તમાન સમયમાં કોરોના જેવા જ લક્ષણો ધરાવતા વાયરલ ફ્લૂને લઈ ગંભીર બનવાની જરૂર છે, કારણ કે વાયરલ ફ્લૂ અને કોરોના વાયરસના લક્ષણ મોટાભાગે સમાન હોય છે, જેથી સારવારમાં ચૂક આગામી સમયમાં મોટી સંભવિત મહામારીને જન્મ આપી શકે તેમ છે।